નવું બસ સ્ટેન્ડ બન્યું પણ પાણીની ટેન્ક ઓવરફ્લો બંધ કરવાના ઉપકરણ કેમ નહીં? ટાંકી ઓવરફ્લો થાય ને પાણી રોડે ચડે ત્યારે બિલ્ડિંગને કેટલું નુકસાન? ભાવનગર ખાતે આવેલ એસટી બસ સ્ટેન્ડ પાર્કિંગમાં આવેલ પાણીનો ટાંકો છલકાઈ જતા હજારો લીટર પાણીનો બગાડ. આ પાણીનો બગાડ છેલ્લા ઘણા સમયથી થાય છે. ટાંકો છલકાઈ જાય છે, આની ઉપર કોઈ સ્ટાફનું ધ્યાન પણ નથી પડતું. આ લોકોને તંત્ર દ્વારા કોઈ દંડ પણ નથી થતો. બહાર મેઇન રોડ ઉપર પાણી પાણી થઈ જવાથી જો કોઈ બાઇક કે સ્કૂટર પાણીના લીધે સ્લીપ થઈ જાય તો આનો જવાબદાર કોણ? કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ડેપો મેનેજર સાથે વાત કરતા એવું કહેવામાં આવ્યું કે સેન્સર ખરાબ થઈ ગયા છે. સેન્સર ટાંકીનું ખરાબ થયું છે કે તંત્રનું? મોટર ચાલુ કરનારને બંધ કરવાની કોઈ જવાબદારી નક્કી નથી. એ લોકો એમની મનમાની કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ બેદરકારીના કારણે પાણી બગાડ કરવાનો દંડ થવો જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી 3 દિવસની કર્મયોગી શિબિર યોજીને ઘણી સલાહ આપે પણ ગામની સલાહ જામપા સુધી બગડેલું ને બેદરકાર તંત્ર ક્યારે સુધારવાનું નથી એ નક્કી છે. બસ સ્ટેન્ડની બાજુમાં હમણાં વાહન વ્યવહાર મંત્રીના હસ્તે જિલ્લાની વડી કચેરીનું ઉદ્ઘાટન કર્યું. બસ સ્ટેન્ડ સુધી જિલ્લાના અધિકારીને ધક્કો નથી કારણ આ વેડફાતું પાણી એ કચેરીના દરવાજા આગળથી પસાર થાય છે. કમ્યોગી શિબિર કરો કે સોગંદ લેવડાવો, આ તંત્રને પોતાનું કાર્ય અને ફરજની ખબર નથી અથવા પાલન કરવું નથી તો વિકાસની વાતો ડોશીની શિખામણ જેવી છે. વાણી અને પાણી વિચારીને વાપરો. જેમ વાણી વેડફી નાખે એને માર પડે, કેસ થાય, સજા થાય તો આ પાણી વેડફી નાખે તેને કેમ કાંઈ નહીં.